ઓફ વડોદરા. વડોદરાના વારસિયાના ઓડનગર કાસમાં પડેલા મોટા ભંગાણને લઈને પાલિકાના મ્યુનિસિપલ કમિશનરે સ્થળ મુલાકાત લીધી હતી. બે ત્રણ દિવસ અગાઉ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે ન્યૂ વીઆઈપી રોડ ઉપર આવેલ કૃષ્ણકુંજ પાસે આખે આખી કાસનો સ્લેબ બેસી ગયો હતો, જેને કારણે ભયંકર મોટો ખાડો પડી ગયો હતો. આ કાસની મુલાકાતે મ્યુનિસિપલ કમિશનર પહોંચ્યા હતા અને સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કાસની તેમજ તેની આસપાસના ઝીણવટભરી માહિતી મેળવી હતી. ઇરિગેશન વિભાગનો મત લઈને ઝડપી કાર્યવાહીના તંત્રને આદેશ પણ આપવામાં આવ્યા હતા. આ કાસની મુલાકાત દરમિયાન સાથે પાલિકાના સ્થાયી અધ્યક્ષ, સ્થાનિક નગરસેવક અને તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરની મુલાકાત દરમિયાન સોસાયટીના સ્થાનિક રહીશો આવી પહોંચ્યા હતા અને આ બાબતને લઈને મ્યુનિસિપલ કમિશનરને ઝડપી કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ઓડનગરનો જે નાળો જે રાજીવનગરથી આવે છે એમાં પ્રી મોન્સૂનની કામગીરી પણ અમે આગળ કરીએ છીએ. અત્યારે વરસાદના કારણે એનું વહેણ ખૂબ છે. 25 વર્ષ જૂની આ એક સ્લેબ છે, એ કોલેપ્સ થયો છે. તે બ્રિક ઉપર એટલે કે ઈટ ઉપર છે, આથી કોલમ પર નથી. અમે જોઈ લીધું સ્ટ્રક્ચરલી. 25 વર્ષ જૂનો સ્લેબ છે એટલે કોલેપ્સ થયો છે અને અત્યારે સતત પાણીનો આવડો ચાલુ છે. અત્યારે અમે ટેમ્પરરી વ્યવસ્થાના ભાગરૂપે જે સેન્ડબેગ્સ અને પથ્થર નાખી અને એને પ્રોટેક્ટ કરવાનો ટ્રાય કરીએ છીએ. સલામતીના ભાગે જે બાજુમાં મકાન છે એમને અમે વિનંતી કરી છે કે આપ ખસી જાઓ. એમને પણ કોઓપરેશન આપ્યું છે. જેમ જ આ પાણીનો આવરો ઓછો થશે ત્યારે તરત જ અમે ઇરિગેશનનો એક્સપર્ટ ઓપિનિયન લઈને આજે વિઝિટ કરાવડાવીને જેટલી જલ્દી બને એટલું આ બધું રિસ્ટોર કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ સર.